હરિમ પ્રસાદ શિવરાત્રિ એટલે શિવની રાત્રિ આ તો બધા માણસોના લોજિક છે કે જેને શિવની રાત્રિ કહે છે કે શિવનો દિવસ કહેવામાં આવે છે કે શિવનો સમય કહેવામાં આવે છે પણ એક સાધક તરીકે તમારે ન્યુટ્રલ થઈ અને વિચારવું જોઈએ શિવરાત્રી સમજતા પહેલાં થોડીક આગળની નાની સરખી વાત સમજી લઈએ સૌથી પહેલી વાત તો એ છે કે ભારતીય આધ્યાત્મિક વિજ્ઞાન આધ્યાત્મિક જગતની કલ્પના છે શું કલ્પના છે કે સૌથી પહેલાં શિવ જ હતા અને એ શિવની અંદર બિગ બેંગ થયો એટલે કે શિવની અંદર વિસ્ફોટ થયો અને એ વિસ્ફોટ થવાની સાથે જીવ અને શિવ બી અલગ પડી ગયા જેવા જીવ અલગ પડ્યા એની સાથે જ એણે પોતાનું અસ્તિત્વ શિવ તરીકેનું છોડી દીધું એને ખબર જ નથી કે એ શિવ છે અને એ જ કારણસર શિવ તરફ જવામાં હું શિવનો શબ્દ જ્યારે વાપરું છું ત્યારે એનો અર્થ એવો નથી કે ભગવાન શંકર હું એનો અર્થ એ વાપરું છું કે કુદરત એનો અર્થ એવો વાપરું છું પ્રકૃતિ અને હવે કદાચ હું શંકર ભગવાન પણ કહી શકું પણ જે માત્ર એક ધર્મ એક સંપ્રદાય એક વિચારધારા સુધી લાગુ નથી પડતા ઈશ્વરનો વિશાળ કાંઈ શબ્દ જો આપણે ઉપયોગ કરીએ તો ઈશ્વરમાંથી બધા છૂટા થયા જેને આપણે શિવ કહીએ છીએ ભારતીય શાસ્ત્ર એને શિવ કહે છે અને એમાંથી છૂટા થઈ અને બધા નાના નાના કણો બન્યા જેને કહેવામાં આવે છે જીવ તો શિવ અને જીવ આમ તો એક જ છે પણ છૂટા પડી ગયા છે દરિયો છે ને દરિયામાંથી તમે પાણી કાઢી લો છો છે તો દરિયો જ પાણી પણ દરિયાનું જ છે એના ગુણ ગુણધર્મો એના તત્વો બધું દરિયાનું જ હશે પણ હવે એ દરિયામાં નથી હવે એ દરિયાની બહાર છે પણ એવું ના તમે એવું પણ કહી શકો કે દરિયો છે તમે એવું પણ કહી શકો કે દરિયો નથી આ તમારી વિચારધારા ઉપર આધાર રાખે છે એ જ રીતે શિવમાંથી જીવ છૂટા પડ્યા અને દરેક જીવ પોતાની રીતે વિચારવા માંડ્યો કે હું મારું પોતાનું અલગ અસ્તિત્વ અને આ વિચારધારાની સાથે જ એ શિવમાંથી છૂટા પડી ગયા અને એટલે જ તમે જો સોહમ પુસ્તક વાંચી હોય તો એની અંદર ભગવાન શંકરે એટલી જ વસ્તુ સમજાવી છે કે માત્ર વિચારધારા બદલવાની જરૂર છે માત્ર અને માત્ર વિચારધારા તમે એવું વિચારો છો હું જીવ છું તો ચોક્કસ તમે જીવ જ રહેવાના છો પણ તમે એવું વિચારો છો કે હું શિવ છું તમે નથી તમે જાણો છો તમારો અનુભવ તમને કહી રહ્યો છો કે તમે શિવ નથી પણ તમે વિચારો છો જો તમે વિચારો છો તો તમે શિવની જોડે મળવાની શરૂઆત કરી દો છો એક એક પગલું માંડ્યું કહેવાય પહોંચી ગયા નથી કહેતા એક પગલું માંડ્યું કહેવાય પણ આધ્યાત્મિક જગતની અંદર એક પગલું માંડવું જ મોટો પ્રશ્ન છે લોકો અટકે છે જ પગલા માંડવા ઉપર એની પાસે કોઈ ઓપ્શન જ નથી દુનિયા એટલી બધી ભરાવદાર છે દુનિયા એટલી બધી સ્ટ્રોંગ છે દુનિયાની માયા એટલી બધી સ્ટ્રોંગ છે કે વ્યક્તિ ખેંચાય છે અને જ્યારે ખેંચાય છે ત્યારે શિવ તરફ પગલું માંડી શકતો નથી અને એટલે જ ભગવાન શંકરે એટલું જ કીધું છે કે તમે શું કરો માત્ર વિચારો માત્ર કલ્પના કરો કે સો હમ એટલે કે હું શિવ છું અને એની સાથે જ તમારા દ્રષ્ટિકોણ બદલાવ મનશે તમારા મનમાં તમારા શરીરમાં ફેરફાર થવા લાગશે બહુ ડિટેલમાં આને વિશે હું ચર્ચા નથી કરતો રસ હોય ને તો ખાસ સોહમ પુસ્તક વાંચી જ જવી કે જે તમને ખૂબ ઊંડાણથી આ વસ્તુનું સમજાવશે ખરેખર આની આપણે ત્રણ દિવસની શિબિર લેતા હોઈએ છીએ પણ હાલની દ્રષ્ટિએ એટલું સમજી લઈએ કે સોહમ એટલે કે હું શિવ છું તો ટૂંકમાં શિવરાત્રિ એટલે કે એવો દિવસ કે જ્યાં તમે શિવને યાદ કરો છો ઓપોઝિટ ટુ ધેટ કારણ કે શિવરાત્રિ છે તો એવું માનીએ કે શિવ પણ આપણને યાદ કરતા હોય તમે મને યાદ કરતા હો કે હું તમારા ઘરે આવું અને એની સામે હું પણ જો તમને યાદ કરતો હોઉં કે તમે મારા ઘરે આવો તો આ બંને વસ્તુ કેટલી વન વેની જગ્યાએ ટુ વે થઈ જાય છે એ જ રીતે શિવરાત્રિનો દિવસ છે કે જેને શિવની રાત્રિ કહેવામાં આવે છે શિવજીનો સમય કહેવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ સમય દરમિયાન જેટલી વધારે તમે સાધનામાં વ્યસ્ત રહો જેટલા વધારે તમે શિવની નજીક રહેવા પ્રયત્ન કરો એટલો તમને એનો લાભ વધારે મળે છે શિવમય થઈને રહો એટલો તમને વધારે લાભ મળે છે અને શિવમય થવા માટે બહારની પ્રવૃત્તિ થવી એના કરતાં અંદરની પ્રવૃત્તિ થવી એ વધારે મહત્ત્વની છે તમે મંદિરમાં જાઓ એ વધારે મહત્ત્વનું છે જ પણ એના કરતાં પણ વધારે મહત્ત્વનું છે તમારે તમારી જોડે રહેવાનું અને જોડે રહેવા માટેના આપણી પાસેથી એક સીધો અને સરળ અને એકદમ એકદમ ઇઝી રસ્તો છે કે નિયમિત ધ્યાનનો અભ્યાસ જે તમે કરતા હો એ અભ્યાસને આજે શિવરાત્રીના દિવસે થોડો વધારે સ્ટ્રોંગલી વધારે સારું અને વધારે સરન્ડર વિચારો બદલીને હું શિવ છું આ ભાવના સાથે જ તમે છોડી દો ઓટોમેટિકલી શિવ તમારી પાસે આવશે અને તમને ખૂબ અદ્ભુત અનુભવ કરાવશે પણ હા સરન્ડર હન્ડ્રેડ થવું જોઈએ આ એનો પાયો છે તો આ શિવરાત્રિના દિવસે બી આશા રાખો તમે બધા ખૂબ સરસ રીતે સાધનાનો ધ્યાનનો અભ્યાસ કરો ઇન્ડિયામાં તો આ સમયે ઘણા બધા લોકો ભેગા થતા હોય બધા ભેગા થઈને મંદિરે જતા હોય અને ઘણી બધી વિધિઓ કરતા હોય ઈન્ડિયામાં થઈ શકે સાધના પણ કરતા હોય આખી રાતની સાધના કરતા હોય આપણે એટલું બધું અહીંયા ન કરી શકીએ તેમ છતાં પણ એટલી વસ્તુ તો થઈ જ શકે કે તમે અડધો કલાક બેસતા હોવ તો એક કલાક બેસો અને શિવને સંપૂર્ણપણે સમર્પણ કરીને બેસી જાઓ અરે હું તો કહું કદાચ કાલના દિવસ પૂરતું શિવરાત્રિના દિવસ પૂરતું તમે ક્રિયાઓ નહીં કરો ને તોય ચાલશે પણ જો તમારું સરંડર સ્ટ્રોંગ હોય ને તો ક્રિયાઓ એની મેળે દસ ગણી થઈ એની તાકાત બતાવશે તો બધાને શિવરાત્રીના દિવસે ખૂબ ખૂબ અભિનંદન અને અભિનંદન સાથે સાથે એમ કહીએ કે તમને એક તક પણ છે કે આ દિવસનો લાભ ઉઠાવો ઓવરઓલ આ દિવસે વાઇબ્રેશન ખૂબ સારા હોય છે જે અત્યાર સુધીનું મારું ઓબ્ઝર્વેશન છે પછી અહીંયા હોય કે ગમે ત્યાં હોય પણ વાઇબ્રેશન ખૂબ સારા હોય છે લોકો એ વાઇબ્રેશનથી પોતાના શરીરને મનને રિલેક્સ કરવા પ્રયત્ન કરે છે અને આપણે આ વાઇબ્રેશનથી આપણી સાધનાને આગળ વધારવા પ્રયત્ન કરવાનો છે હરિઓમ ઓમ અસત હરિઓમ તસત આજે આ શિવરાત્રિના દિવસે બધા જ સાધકોને અમારા આશીર્વાદ છે તમારી સાધના ખૂબ સરસ રીતે ચાલે અને જીવ અને શિવના જે મિલનની જે કલ્પના છે એ કલ્પના ન રહેતા જીવનની અંદર ખરેખર એનો અનુભવ થાય એવી આશા અને આશીર્વાદ સાથે હરિઓમ તત્સત